वर्णिवेशरमणीयदर्शनमन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। हरिचरित्रामृत सागर पूर छठू तरंग 68 मांगरोळ गाममां भगवान श्रीहरि बिराजमान छे। मुस्लिम नवाब वजरुद्दीन भगवान श्रीहरि ने हाथ जोड़ीने विनंती करे छे। हे प्रभु आपे जेम कह्युं तेमज हूँ करीश अने तेमज हूँ करी रह्यो छुं। हूँ जाणुं छुं मोटा पुरुषोए जेनी जे मर्यादा बांधी होय પોતાની બુદ્ધિએ કરીને કોઈ દિવસ મોટા પુરુષોએ બાંધેલી મર્યાદાને લોપવી જોઈએ નહીં। જેટલી અનીતિ કહેવાય છે તે મોટા પુરુષોએ બાંધેલ મર્યાદામાં આવતી જ નથી। મોટા પુરુષોનું નામ લેતા જઈએ અને અનીતિ કરતા હોય તેમને ખરેખર મોટા પુરુષોનું કોઈ જ્ઞાન જ નથી। अनिति जितनी रहाय कब हूँ बड़े को न कदय बड़े को नाम लेत जाय बड़े की नहीं दे गमते ही बड़े की नहीं दे गमते ही। मोटानु नाम ले अने अनितिनो मार्ग आचरे तेने तो मोटानु ज्ञान ज नथी। ઉલટાનો તે જીવ બમણા દંડનો અધિકારી બને છે કારણ કે ભગવાનના નામે મોટા પુરુષોના નામે એ અધર્મ કરે છે। મોટા પુરુષોના હુન્નર ને તો જે તેના જેવા મોટા હોય તે જ જાણી શકે છે તે સિવાય બીજા કોણ જાણે। વાસ્તવમાં નીતિ છે તે સહુને માટે સુખદાયક છે। વાસ્તવમાં નીતિ છે તે સહુને માટે સુખદાયક છે। શબ્દ જુઓ ભગવાન શ્રીહરિની સમક્ષ એક મુસ્લિમ નવાબ આ વાત કરે છે। ધર્મો ભલે જુદા જુદા હોય શાસ્ત્રો ભલે જુદા જુદા હોય પણ દરેક શાસ્ત્રનો સાર એક જ છે, સારું કરે તેને સારું ફળ મળે। વાત સાચી ને? ખરાબ કરે તેને ખરાબ ફળ મળશે। કથા સાંભળનારા બધા ભક્તોને કાલે આપણે વચનામૃતની વાત ઉતાવળથી કરી। વચનામૃત મધ્યનું 61 વ્યવહાર માર્ગ સમજાવતા શ્રીજી મહારાજ એમ બોલ્યા, ત્યાગી હોય કે મોટા જ્ઞાની હોય તેણે પણ આ વ્યવહારિક મર્યાદા રાખવી। લોકની દ્રષ્ટિએ મોટો ગણાતો કોઈ રજોગુણી જેવો માણસ હોય તો તેને પણ સભામાં આવે આદર આપવો અને આગળ બેસાડવો, અને આ મર્યાદા લોપે તો મોટા ત્યાગીને કે જ્ઞાનીને પણ દુઃખ આવશે। પછી દ્રષ્ટાંત આપ્યું, કોનું આપ્યું? રાજા પરીક્ષિત અને શિવજી અને દક્ષનું। એક નાની વાત આપણે સમજી લઈએ, શિવજી પણ સાચા છે, દક્ષ દક્ષની જગ્યાએ પણ સાચો છે, પણ પ્રશ્ન કેવી રીતે સર્જાયો, દુઃખ કેવી રીતે ઉત્પન્ન થયું? અહંકારી એવો દક્ષ એને પ્રજાપતિનું સ્થાન મળ્યું। પ્રજાપતિ એટલે કહ્યું
આ અનંત કોટી આખા બ્રહ્માંડની અંદર અનંત કોટી જીવો છે એ તમામ સૃષ્ટિનો પિતા જે બ્રહ્માનું સ્થાન છે, બ્રહ્માએ પોતે પોતાનું સ્થાન પોતાના દીકરા દક્ષને આપ્યું, એનો સન્માન સમારંભ હતો, તમામ દેવો એમાં હાજર હતા. પણ એ સમય દરમિયાન શિવજી ધ્યાનમાં હતા, ઊભા ન થઈ શક્યા, સન્માન ન કરી શક્યા. અહંકારી દક્ષ ઘવાયો, એનું અભિમાન ઘવાયું, એને શિવજીનો ભાગ કાઢી નાખ્યો. સાંભળજો, એક મિસ્ટેક શિવજીએ કરી તો અમે એક મિસ્ટેક દક્ષે કરી. જોજો પેરેલલ ચાલે છે, હજી મોટું દુઃખ નથી આવ્યું. દેવતા માત્ર યજ્ઞ બંધ કરી દીધા. શા માટે? કે આમાં બેમાંથી કોઈને નારાજ કરવામાં મજા નથી. યજ્ઞ પૃથ્વી ઉપર બંધ થયા, દક્ષને એમ થયું શિવનું અપમાન તો કરવું જ જોઈએ, એને જાતે યજ્ઞ શરૂ કર્યો. કથાકાર સંતો એમ કહે છે કે દક્ષે તમામ દેવી દેવતાઓને આમંત્રણ મોકલ્યું, અને ખાસ આમંત્રણમાં નીચે તમારે આમંત્રણ હોય એમાં નીચે કંઈક તહુકો લખો ને, કંઈક કંઈ વિશેષ નોંધ કરો ને, તાજી કલમ લખો ને. એમ તાજી કલમ લખી શું લખ્યું? કે તમે આવો ત્યારે તમારું વિમાન કૈલાસ ઉપરથી લઈને આવજો. આ ફરજિયાત કલમ છે. એક શિવજી સિવાય બીજા બધા 33 કરોડ દેવતાઓને આમંત્રણ હતું. શિવજી તો ભક્ત છે, જ્ઞાની છે, જાણે છે આટલું મોટું અપમાન એમણે પચાવી પાડ્યું. કેમ કે ઝેરને પચાવે છે. આપણા શાસ્ત્રોમાં કેવું સરસ લખ્યું, અમૃતને પચાવી શકે એનું નામ દેવ છે, અને ઝેરને પણ પચાવી શકે એનું નામ મહાદેવ છે. અમૃતને પીવું એ વિશેષતા નથી, ઝેરને પી બતાવવું એ મોટી વિશેષતા છે. સન્માન મળે અને ત્યારે આપણે આપણી જાતને મહાન ગણીએ, આ મોટાઈ નથી, આ તો સહજતા છે. જીવ પ્રાણી માત્ર કરી શકે, અપમાન થાય તેમ છતાં રંચ માત્ર પણ ચહેરાની રેખા બદલે નહીં તો સમજવું કે એણે મહાદેવ જેવું કામ કર્યું છે. સતી દક્ષના પુત્રી છે, શિવના પત્ની છે. એણે તપાસ કરી, આટલા બધા વિમાનો કેમ નીકળે છે, ક્યાં જાય છે, શું છે. ખબર પડી મારા પિતાજી યજ્ઞ કરે છે. જીદ કરી, શિવજીએ ના પાડી, આપણને આમંત્રણ નથી. સતીએ શાસ્ત્રનું પ્રમાણ લીધું. શું વાત આવી જુઓ, પોતાની બુદ્ધિએ કરીને કોઈ દિવસ તે મોટા પુરુષોએ બાંધેલી મર્યાદાને લોપવી નહીં, અને જો લોપે છે તો તત્કાળ દુઃખ આવે છે. કાલે આપણે વાત સાંભળી, ભગવાનની આજ્ઞા લોપવામાં 4 વસ્તુ કારણ છે. પાપનો બાપ લોભ છે, લોભ એટલે લાલચ. 4 લાલચ એવી છે પાપ માત્રમાં કારણ છે. સત્તાની લાલચ, સંપત્તિની લાલચ, સ્ત્રીની લાલચ અને સંતાનની લાલચ. આ 4 સિવાય 5મી બાબત સત્સંગમાં, અધ્યાત્મ જગતમાં વારંવાર દેખાય છે. બુદ્ધિના ડોળે કરીને ભગવાનની, મોટા પુરુષની પત્ની માટે પતિની આજ્ઞા માનવી એ ભગવાનની આજ્ઞા કરતા પણ વધારે મહત્વની છે. શાસ્ત્રમાં લખ્યું, શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું, મંદિર હોય, રાત્રિનો સમય હોય, જન્માષ્ટમીનો સમયો થતો હોય તો પતિ જો ના પાડે તો પત્નીએ રાત્રે પતિની આજ્ઞા લોપીને મંદિરમાં દર્શન કરવા પણ ન જવું. આવી મર્યાદાઓ છે આપણા શાસ્ત્રમાં. ના પાડી છે શિવજીએ, સમજાવ્યા છે. સતીએ શું કહ્યું ખબર? શાસ્ત્રોમાં પ્રસંગ છે, સતી બુદ્ધિના ડાપણથી તર્ક કરે છે. પિતાએ આમંત્રણ નથી આપ્યું પણ શાસ્ત્રોમાં લખ્યું છે કે યજ્ઞ સંબંધી કાર્ય હોય, ધર્મ સંબંધી કાર્ય હોય, એમાં આમંત્રણ ન હોય તો પણ જઈ શકાય. તો એને એને ભૂલ કરી તો આપણે ન કરવી જોઈએ. શિવજીએ ઘણા સમજાવ્યા, સતી મારું માનો, ઈરાદાપૂર્વક આ કામ થયું છે. કોઈ ભૂલી ગયો હોય ને આમંત્રણ ન આપ્યું હોય ત્યાં આપણે સામેથી જઈ શકાય, આ ઈરાદાપૂર્વક થયું છે. સત્ય કહ્યું, તમે નહીં આવો, હું એકલી જઈશ. શિવજીને તો ખબર જ છે શું થવાનું છે. શિવજીએ કહ્યું, સારું તો તમે જાઓ, તમે જુઓ. પહેલી ભૂલ હતી
પહેલું લેવલ તમને ખબર છે ને, શિવજી ઉભા ન થયા અને યજ્ઞનો ભાગ કાઢ્યો. હવે બીજી ભૂલ શરૂ થઈ છે, આણે યજ્ઞ શરૂ કર્યો શિવના ભાગ વિનાનો, અને સતી આ બાજુ પાછી ભૂલ કરી, શિવની આજ્ઞા ન પાળી અને સતી પહોંચી ગયા, એકલા ગયા. બહેનોએ સામે જોયું નહીં, સરખી રીતે બોલાવ્યા નહીં, કોઈ આદર આપ્યો નહીં, દક્ષે બધાને ના પાડી દીધી. સગી માં એ પણ સારી રીતે બોલી નહીં, મળ્યું નહીં, કોઈ મળ્યું નહીં. હવે સતીને એટલો બધો આઘાત લાગ્યો, મારા પતિ શિવજી એનો ભાગ નહીં, એનું સ્થાન નહીં, મારા પતિનું અપમાન, એ તો મારા માટે કેટલું અસહ્ય છે. પછી મારો બાપ હોય તો પણ શું છે, પત્ની માટે પતિથી મહાન બીજું કોઈ તત્વ જ નથી. સતીને પોતાની ભૂલ રિયલાઇઝ થઈ, મને ના પાડી હતી, હું ના આવ્યું હોત તો સારું હતું, ધિક્કાર છે આ બાપને ત્યાં મારો જન્મ થયો, આ શરીરને જીવતો નથી રાખવું. સતી યજ્ઞનો કુંડ હતો ને એમાં જ જઈને સીધા પડ્યા, સળગી ગયા, હાહાકાર મચી ગયો. શિવના ગણો ઝાલ્યા રે, પછી તો કેટલું મોટું યુદ્ધ થયું. દક્ષનું માથું કાપીને યજ્ઞમાં નાખી દીધું. પ્રજાનો પિતા છે, મરી જાય કેમ ચાલે, બધા દેવતાઓ ભેગા થયા, બકરાનું માથું કાપીને એના માથે સેટ કર્યું. બોલો પછી, પણ એક નાનકડી ભૂલ. જય વસાવડા ગુજરાતીના ખૂબ સારા સાહિત્યકાર, એક નાનકડી ભૂલ એ મોટું દુઃખ નથી સર્જતી, પણ એ ભૂલ કર્યા પછી જે ભૂલની સિલસિલો ચાલુ થાય છે ને દાદા, એ મહાદુઃખ સર્જે છે. તો ક્યાં સમજવાની બાબત જરૂર છે, આમાં સમજવા જેટલી નાની બાબત એટલી જ છે. કોઈકે આપણું અપમાન કરી દીધું, કોઈકે ભગવાનની આજ્ઞા લોપી નાખી, કોઈકે સંતે આજ્ઞા લોપી નાખી, એનો અર્થ એવો નથી કે આપણે એને જવાબ આપીએ, આપણો એને નિર્ણય કરીએ, આપણે એને દંડ આપીએ. નહીં, આપણી ફરજ તો એ છે કે જે કરે છે ને માફ કરીએ, દંડ આપવાળા ઉપર બેઠા છે. જો આમાં એક જ જગ્યાએ કોઈક સ્ટોપ થઈ ગયું હોત ને તો આટલી મોટી જાનહાનિ ન થાત. આ બાજુ સતી મરાણા, આ બાજુ દક્ષનું માથું કપાણું, તમે જુઓ. નાના હતા ત્યારે ભણવામાં એક સરસ બકરીનો પાઠ આવતો, કદાચ દાદા તમે પણ ભણ્યા હશો, સાંભળી હશે વાત. નાના બાળકોને ભણવામાં આ નાની એવી વાર્તા આવતી, બે બકરીઓ, એક નાનકડી નદી, એના ઉપર લાકડાનો પતલો પુલ છે, બંને બકરીને આમ આમને સામને જવું છે, એક આ બાજુથી નીકળે, એક આ બાજુથી નીકળે, વચ્ચે ભેગા થાય. બંને બકરા વચ્ચે ભેગા થયા, પહેલા તો માથા એકબીજા સામે અડાડ્યા, બકરાનો સ્વભાવ હોય ને યુદ્ધ કરે ત્યારે, લડવા તૈયાર થયા, કોઈ કોઈને માગ આપવા તૈયાર નહીં, પણ બંનેને ખબર છે જો લડીશું તો બંને મરીશું. ત્રણ ચાર પાંચ વાર લડવા તૈયાર થયા, પણ એમાંથી એક સમજુ બકરી હતી, એને નિર્ણય કર્યો આના કરતા હું બેસી જાઉં, એ બેસી ગઈ, તું મારી માથેથી જતી રહે, મારે થોડું ઝૂકવાનું જ છે ને, ખાલી ઝૂકી ગઈ, બેસી ગઈ. પેલી બકરીને ઉપરથી જતી રહી, એ પણ બચી ગઈ, આ પણ બચી ગઈ. સમજણ એટલે શું, ઝૂકી શકે એ સમજણનું લક્ષણ છે, જતું કરી શકે આ સમજુ માણસનું કામ છે. શિવજી તો સંહારના દેવ છે દાદા, કૈલાસમાં બેઠા બેઠા દક્ષ પ્રજાપતિનો સંહાર કરી શકે, પણ જતું કર્યું, કરવા દો એને, ભલે મારું સ્થાન કાઢી નાખ્યું, યજ્ઞનું કામ કરે છે. સતી જતા હતા એને સમજાવ્યા, સતીએ ખૂબ જીદ કરી, ઘણું સમજાવ્યા, આ બાજુ દક્ષ ન માન્યો, આ બાજુ સતી ન માન્યા, પરિણામ જોયું છે. માટે જીવનમાં ગમે ત્યારે બીજો શું કરે છે એ આપણી જવાબદારી નથી, આપણે શું કરવું છે 100% સભાન બનીને, જવાબદાર બનીને જીવવું જોઈએ. તો એટલી વાત ચોક્કસ છે, આજનો દિવસ તો હોળીનો દિવસ છે ને દાદા, ખબર છે ને. આમ કોઈકને એમ કહો કે તમારા ઘરમાં હોળી કરજો તો સારું કહેવાય, દિવાળી આવે તો સારું કહેવાય, બરાબર, બીજા બધા ઉત્સવો સારા ગણાય, પણ આ હોળી શબ્દ છે ને બહુ ડેન્જર છે. અને આપણા બધા મંદિરોમાં હોળી થાય દાદા, બે અર્થ થાય ને હોળી થાય છે. વૈષ્ણવ પર્વમાં હોલિકા દહનનો ખૂબ મોટો મહિમા છે. આપણે ત્યાં શું થયું, પરંપરાઓને આપણે સમજી ન શક્યા,
રીતિરિવાજોને આપણે સમજી ન શક્યા, પેલા ઘેટે કી ચાલ જેવું થયું. વૈષ્ણવ ઉત્સવોમાં હોલિકા દહનનો એટલો મોટો મહિમા છે, એટલા માટે મોટા ભાગના હિન્દુ મંદિરોમાં હોલિકા ઉત્સવ ખૂબ સારી રીતે ઉજવાય છે. વૈષ્ણવ પરંપરામાં તો ખાસ તમને ખબર છે, અહીંયા પરલીનમાં વૈષ્ણવ મંદિરમાં 12,000 માણસો, આજે 12-13,000 માણસો, આજે એનાથી વધારે માણસો હોલિકા દહનમાં ભેગા થયા આજે જ. પણ એનો મહિમા શું છે દાદા, લોકોને ખબર નથી. આ હોળીનો ઉત્સવ એટલા માટે ઉજવાય છે, પ્રહલાદ જેવા ભગવાનના ભક્ત હતા અને સામે હિરણ્યકશિપુ હતો. તમે જુઓ, જળમાં ભગવાને રક્ષા કરી, સ્થળમાં ભગવાને રક્ષા કરી, છેલ્લામાં છેલ્લી અગ્નિ પરીક્ષા હતી કે આજે મારા દીકરાને મારી આંખની સામે અગ્નિની ચિતામાં બેસાડી દો, કોણ બચાવી શકે છે? જોવું, આગમાં બેસાડી દે પછી કોણ બચાવે એને? સળગતા લાકડાની વચ્ચે હોલિકા, એની પાસે તો ચુંદડી હતી, દેવોનું વરદાન હતું, ચુંદડી ઓઢી ખોળામાં પ્રહલાદને લઈને બેસે. અને આપણે જાણીએ છીએ અગ્નિનું નામ આવે ને લોકો કાંપી ઉઠે. અગ્નિની અંદર, અગ્નિની જ્વાળાઓની વચ્ચે સળગતી ચિતા હતી, એની અંદર ભગવાને પ્રહલાદની રક્ષા કરી, એનો વાળ વાકો ન થવા દીધો. અને હિરણ્યકશિપુ કેટલા વરદાન લઈને બેઠો હતો, પૃથ્વી પર ન મરવું, આકાશમાં ન મરવું, બરાબર, જળમાં ન મરવું, સ્થળમાં ન મરવું, લીલાથી ન મરવું, સુકાથી ન મરવું, દિવસે ન મરવું, રાત્રે ન મરવું, ઘરની અંદર ન મરવું, ઘરની બહાર, કેટલા વરદાનો એને માગેલા ભગવાન પાસેથી. ત્રણેય લોકના દેવો જેનાથી ધ્રુજતા હતા, આવો પાપી હિરણ્યકશિપુ પણ નિર્ભય બની ન કરવાના કામ કરતો હતો, તો ભગવાને એને પણ પૂરો કરી દીધો અને પ્રહલાદ જેવા ભગવાનના ભક્તની રક્ષા કરી. આજનો દિવસ એ પ્રહલાદ જેવા ભક્તનો દિવસ છે. આજનો દિવસ એટલે સાચો ભગવાનનો ભક્ત બને એની ભગવાન રક્ષા કરે જ છે એનો દિવસ છે. તમારે ને મારે ભગવાનના સાચા ભક્ત બનવાની જરૂર છે. જીતને તારે ગગન મે, કેવું લખ્યું, જીતને તારે ગગન મે ઉતને શત્રુ હોય, જીતને તારે ગગન મે ઉતને શત્રુ હોય, જીસ પર કૃપા રઘુવીર કે તો બાલ ન બાકા હોય. આખી દુનિયા દુશ્મન બની શકે. પાંચ પાંડવો અને 100 કૌરવો શું હતું? પાંડવો પાસે રાજ્ય નહોતું, શસ્ત્રો નહોતા, મોટા યોદ્ધાઓ નહોતા, સારા રથ નહોતા, મોટી સેના નહોતી, કશું નહોતું. અને એની સામે કૌરવો પાસે હસ્તિનાપુરનું રાજ્ય, અઢળક સંપત્તિ. અરે મોટા યોદ્ધાઓ, કેવા યોદ્ધા! અતિરથી કહેવાય, મહારથી જેને કહેવાય, અતિરથી અને મહારથીના નિયમો મહાભારતમાં વાંચો. એકવાર કાળ સામે આવે ને દાદા, એની સાથે લડી શકે. પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, કુલગુરુ કૃપાચાર્ય, મહારથી કર્ણ કેવા હતા પ્રતાપી, જુઓ તો ખરા. 100 ભાઈ, આટલી સમૃદ્ધિ, આટલા મોટા યોદ્ધા, પણ તેમ છતાં તમે મહાભારતની કરુણાંતિકા, ધ ટ્રેજેડી ઓફ મહાભારત તમે જુઓ, 100 માંથી એક માણસ બચ્યો નહીં, અને આ બાજુ 5 માંથી એક કે મર્યો નહીં. શું કહેવા માંગે છે? વોટ ઇઝ ધ મેસેજ બિહાઇન્ડ ધીસ? હોળી સળગાવીએ છીએ આપણે, પણ વોટ ઇઝ ધ મોરલ ઓફ ધીસ હોલી ફેસ્ટિવલ? એનું મોરલ એ છે, આપણે પ્રહલાદ જેવા બનીશું ને તો અગ્નિની જ્વાળામાંથી પણ ભગવાન રક્ષા કરશે. આ જીવનનું મહાભારત પળે પળે ચાલી રહ્યું છે. તુહી પાંડવ, તુહી કૌરવ, તુહી રાવણ, તુહી રામ, હૈયાના કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ. આ મહાભારતમાં એટલું જ શીખવાનું છે કે તમે ને હું અર્જુન જેવા ભગવાનના શરણાગત બનીશું. ભગવાને જેમ કહ્યું, જેટલું કહ્યું અને જે કહ્યું એ કરવાનું છે, બસ. કપટ કરીને પિતામહ ભીષ્મ સામે લડાવ્યા, ભગવાને કપટ કરાવ્યું છે, પણ શરણાગત બની ભગવાને કહેલું ખોટું કામ પણ અર્જુને કરી નાખ્યું. પણ ભગવાને કહ્યું છે, વિવેક રાખજો, મારી વાતમાં બહુ સમજવા જેવું છે. આ શું કેવી સરસ વાત આવી, મોટા પુરુષની બાંધેલી જે મર્યાદા છે, કોઈ કેવા મોટા સત્પુરુષ એના વચનમાં, ભગવાનના વચનમાં આપણને આવો વિશ્વાસ આવે એ કહે એમ કરીએ. બુદ્ધિના ડાપણથી એની આજ્ઞા વારંવાર લોપીએ નહીં.
અદ્ભુત મહારાજે વાત, આ મહારાજ અને મુસ્લિમ નવાબ વચ્ચે વાત થઈ છે. આપણે થોડી હજી એક બે મહત્વની વાત આવે છે, થોડી ઉતાવળથી વાંચીએ. માટે જીવનમાં હમણાં મેં તમને દ્રષ્ટાંત આપ્યું ને, પેલા યુવાનને સંતે કહ્યું એ ચકલીના બચ્ચાને જીવતું રાખવું કે મારી નાખવું એ તારા હાથની વાત છે. એમાં આપણા જીવનની શાંતિને જીવતી રાખવી કે મારી નાખવી આપણા હાથમાં છે. આપણા જીવનના સુખને જીવતું રાખવું કે મારી નાખવું આપણા હાથમાં છે. આપણા જીવનના આનંદને જીવતો રાખવો કે મારી નાખવો આપણા હાથમાં છે. માટે સદા આનંદમાં રહીને જીવવું હોય તો આ શાસ્ત્રો આપણે સાંભળીએ છીએ, આપણા જીવનમાં ઉતારીએ. આપણું જીવન જો એવું બનશે ને તો બીજાને કહેવાની જરૂર નથી, ઓટોમેટિક પરિવર્તન ચારે બાજુ થવા મળશે. ખૂબ સરસ મુસ્લિમ નવાબે વિનંતી કરી, પ્રભુ નીતિમાં નારાયણ છે, નીતિમાં નારાયણ છે. બહુ સરસ ગુજરાતી કહેવત છે, નીતિમાં નારાયણ વસે અને અનીતિ વાળાને કૂતરા ભસે. દાદા, નીતિમાં નારાયણ વસે અને અનીતિમાં કૂતરા ભસે. અમારા રમેશભાઈ ટેક્સાસ વાળા, એને એકવાર મને કથા પછી આ વાત સંભળાવેલી, મને બરાબર યાદ રહી ગઈ. રૂપિયાનો કરશો સવા તો નહીં લેવી પડે દવા. શાસ્ત્ર એ તમને બિઝનેસ કરવાની, તમારું ઘર ચલાવવાની જવાબદારી તમને બતાવી છે. કેવી રીતે? રૂપિયાનો કરશો સવા, 25% પ્રોફિટનું માર્જિન રાખશો વાંધો નહીં આવે, નહીં લેવી પડે દવા. પણ જો કરશો ડબલ તો થશે મોટી ટ્રબલ. બમણા કરવા જશો, 1000 લાખ કરવા જશો તો ક્યારેક એવી મોટી મુસીબત આવશે ને. અત્યારે આપણે ચારે બાજુ જોઈ રહ્યા છીએ. માટે નીતિથી, પ્રામાણિકતાથી, ધર્મને સાથે રાખી અને ભગવાનને મોટા પુરુષનો ભાર માથે રાખી જીવન જીવીશું ને તો આ જીવનમાં જ અક્ષરધામ. ભગવાન સ્વામિનારાયણે તો છતે દેહે અક્ષરધામની વાત કરી છે. મર્યા પછી ધામમાં જવું એમ નહીં. જેટલા મર્યાદાનો લોપ કરીને ચાલ્યા હતા તે મોટા કહેવાતા હતા, તો પણ તેની ઘણી મોટી ફજેતી લખાણી છે. તેને આજ દિવસ સુધી નર અને નારી પરસ્પર કહેતા ફરે છે. આટલી વાત નવાબ જ્યારે કરી રહ્યા પછી તરત જ તે ઊભા થયા. ગુલાબ જળની પ્રક્રિયાથી સુગંધી કરેલા પાનબીડા શ્રીહરિએ તેમને આપ્યા, જેના ઉપર સોનેરી વરખ ચઢાવ્યો હતો. તેમાં બરફીના થાળ ભરીને આપ્યા. નવાબની સાથે જેટલા માણસો આવ્યા હતા તેમાં જેવા અધિકારી હતા તેના પ્રમાણમાં તેનો સત્કાર કર્યો. શ્રીહરિ બધી રાજાઓની રીતને જાણતા હતા. જ્યારે નવાબ પોતાને મુકામે ગયા પછી શ્રીહરિએ સહુની આગળ વાત કહી કે નવાબ જતા રહ્યા. હવે શ્રીજી મહારાજ વાત કરે છે, ધ્યાનથી સાંભળજો, સાવધાન થઈને સાંભળજો. અત્યારે આ માંગરોળપુરમાં કેટલા હરિભક્ત રહ્યા? અહીંયા અમે ઘણા ચમત્કાર બતાવ્યા છે, કેટલા ઐશ્વર્યો પૂર્યા છે, મોટા સમાધિ પ્રકરણો ચલાવ્યા છે. પણ હવે અમે રીત જુદી કરી નાખી છે, ચમત્કારો બતાવવાના છોડી દીધા છે. કેમ છે? ચમત્કાર વાળી પદ્ધતિમાં થોડી બુદ્ધિ વાળા લોકોનું ચિત્ત વિભ્રાંત થઈ જતું હતું. અલ્પમતી વાળા લોકો અલૌકિક રીતને સત્ય દેખે છે પણ પ્રતીતિ રહેતી નથી. આ જીવને તો માયિક દેહના યોગ્ય કરીને જે વાત ખરેખર સત્ય અને અલૌકિક છે તે માયિક થઈ જાય છે, એ સમજી શકતો નથી. માયામય દેહ અને ગેહની વચ્ચે રહેનારો જીવ અમાયિક અને અલૌકિક વાતને કેમ સમજી શકે? અલૌકિક અને અપાર વાત હોય તે તુચ્છ મતીવાળા જીવને સમજાતી જ નથી. સાગરમાં આ વાત 2-3 જગ્યાએ આવી. અલૌકિક વાત લૌકિક બુદ્ધિવાળો જીવ નથી સમજી શકતો. માટે શ્રીજી મહારાજ એમ કહેતા, જ્યાં સુધી લૌકિક બુદ્ધિ ટળતી નથી ત્યાં સુધી આવી વાત પણ સમજાતી નથી, ભગવાન અને સંતનો મહિમા સમજાતો નથી. શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણો કર્યા છે, માંગરોળમાં કેટલા ઐશ્વર્યો બતાવ્યા છે. મહારાજ દુઃખ સાથે હરિભક્તોની સભામાં વાત કરે છે. ધારણા, ધ્યાન અને સમાધિ એ તો દેવોને પણ દુર્લભ છે. યોગનો અભ્યાસ કરવામાં આવે તો પણ પ્રાપ્ત થઈ શકતા નથી. આવી ઊંચી પ્રાપ્તિ અમે ચપટી વગાડી સહજમાં લોકોને બતાવી હતી.
પણ આ દુનિયાના તુચ્છ જીવ કેમ સમજી શકે? હવે મહારાજ ચાર, ત્રણ થી ચાર દ્રષ્ટાંત આપે છે, ધ્યાનથી સાંભળજો. ઊંચી જાતના સુગંધી ચંદનને ઘસીને તેમાં કેસર મેળવવામાં આવે અને તેવા ચંદનનો લેપ ગધેડાને શરીરે કરવામાં આવે અને ઘણા જ પ્રેમથી કપૂરના હાર તેને પહેરાવવામાં આવે, તેમ છતાં શું ગધેડો તેની જાતિનો ત્યાગ કરશે? ચંદનનો લેપ ને કપૂરના હાર દાદા, તે તો જયારે ભૂકવાનો અવાજ કરશે ત્યારે ખ્યાલ આવી જ જવાનો કે આ કઈ જાતિનો છે. ગધેડો કઈ પોતાના મોટા ભાગ્ય ન માને કે મારી જાતિને માટે કેસર, ચંદન ને કપૂર ક્યાંથી હોય, આ લાભ ક્યાંથી હોય, જુઓ જુઓ જુઓ, હે આઈ એમ રિયલી લક્કી. અને ઊંચી બુદ્ધિ અને સમજણ વિનાના જેટલા પ્રાણી છે તે બધા આગળ કહ્યા તે ગધેડાના જેવા જાણી લેવા. આપણા બધાનો નંબર આવે એવું છે આમાં. હજી સાંભળો, ગમે તેટલી વિશાળ અને ઊંચી ઇમારત કરવામાં આવી હોય પણ તેનો જો સારો પાયો ન લીધો હોય ને તો તે તરત જ ઇમારતનો અવશ્ય વિનાશ થવાનો. તે રીતે પાત્રતા ન હોય એવાને સમાધિ વગેરે ચમત્કાર દેખાડીએ તેનાથી પણ તેનું સારું થતું નથી, અંતે તેને પ્રતીતિ રહેતી નથી. મોટા પુરુષમાં અપાર પ્રતાપ રહ્યો છે, ભવ બ્રહ્માદિક પણ તેનો પાર પામી શકતા નથી. એ જો ઈચ્છે તો અપાર પરચા આપી શકે તેમ સમર્થ હોય છે, પરંતુ તેમ છતાં આ જીવ તેમનો પ્રતાપ દેખીને તરત ભૂલી જાય છે. કેમ જે તૂટેલા વાસણમાં પાણી કેવી રીતે ટકે, તેમ કુપાત્રમાં ચમત્કારની અસર કેટલી રહી શકે? શ્રીજી મહારાજે કેવી અદ્ભુત વાતો કરી. મહારાજે ત્રણ દ્રષ્ટાંતો આપ્યા, ત્રણે ત્રણ સમજવા જેવા દ્રષ્ટાંત છે. એક તો ગધેડાનું દ્રષ્ટાંત આપ્યું. શ્રીમદ ભાગવતમાં આ દ્રષ્ટાંત આવું જ છે, થોડી જુદી રીતે. યથાખરસ ચંદન ભાર વાહી, ગધેડાને માથે ચંદનનો ભાર મૂકવામાં આવે તો ગધેડા તો એમ જ સમજે કે બીજા લાકડા જે મૂક્યા છે એમ ચંદન છે. ગધેડાને કઈ માથે ચંદન મૂકો એનો મહિમા ન થાય. એમ કુપાત્ર માણસને ગમે એવા પરચા દેખાડો, ભગવાનને સાધુના મહિમાની વાતો કરો તો પણ એ વાતો એને પચવાની નથી. આપણે ત્યાં પાત્રતાનો બહુ મોટો મહિમા છે. આપણી આ બધી સાધનાઓ છે ને, કઈ સવારની પૂજા કરવી, ધર્મ નિયમ પાળવા, એઠા ચોખ્ખાનો નિયમ રાખવો, બહારનું ગમે તેવું ખાવું નહીં, આ બધી સાધનાની પાછળ એટલે કે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આ ચારે ચારના જેટલા સાધનાના પ્રકારો છે એ બધી વસ્તુ એટલા માટે છે જીવને શુદ્ધ કરવા માટે, અંતઃકરણને પવિત્ર કરવા માટે, આપણી લૌકિક બુદ્ધિને ટાળવા માટે. અલૌકિક બુદ્ધિ થાય ત્યાર પછી જ આ અલૌકિક વાતો સમજાય, ભગવાનનો મહિમા સમજાય, સાધુનો મહિમા સમજાય. એક ખૂબ સારા હરિભક્ત મને કહેતા હતા કે સ્વામી, હું નાનો હતો ત્યારથી મને મોટા મોટા સંતો મળ્યા, નામ ગણાવ્યા, પણ મને ક્યારેય મહિમા ન થયો. અત્યારે કથા સાંભળતા હશે, બહુ મોટા મોટા સમર્થ સંતોને એમણે દર્શન કર્યા, મહિમા ન સમજાણો. અહીંયા અમેરિકા આવ્યા, આ કથા વાર્તા સાંભળતા થયા, કથા વાર્તામાં હેત થયું, રુચિ જાગી, અને પછી જે હવે મહિમા સમજાય છે ને. શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું, બોલો, ઐશ્વર્ય બતાવ્યું. ભગવાને કેવું ઐશ્વર્ય, ભવ બ્રહ્માદિક દેવોને દુર્લભ એવી સમાધિ ચપટી વગાડી તુચ્છ અને પામર જીવોને કરાવી. પણ એ કેટલી વાર? મહારાજ એમ કહેવા માંગે છે, ઇમારતનો પાયો મજબૂત કરીએ પછી ઇમારત કરીએ ને તો ટકે, બાકી ઇમારત પણ કળડ ભૂસ, આપણી બધી મહેનત પાણીમાં જાય. અમૃત જેવું દૂધ હોય પણ તળિયા વિનાના વાસણમાં નાખીએ તો? હજી મારી વાત સમજો ધ્યાનથી, આ કથાની વાત એના કરતા આગળની વાત, આ કથાનો સાર શું છે
મહારાજનો મહિમા સમજીએ, મોટા પુરુષનો મહિમા સમજીએ, એમાં વિશ્વાસ આપણને દ્રઢ થાય, એમાં અતિશય હેત આપણને થાય, આ બધું ક્યારે થાય? લૌકિક બુદ્ધિ વાળા માણસને અલૌકિક વસ્તુનો મહિમા, અલૌકિક વસ્તુમાં હેત સંભવ જ નથી. એ કરવા માટે આપણે લૌકિક બુદ્ધિ ટાળવી પડશે. એ ક્યારે ટળશે? ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આપણા જીવનમાં દ્રઢ થશે ત્યારે લૌકિક ભાવ ઓછો થશે. એ લૌકિક ભાવ જેટલો ઓછો થાય એટલું મહિમાનું સ્તર ઊંચું થાય. એક જ સંત એનો એક જીવ અતિશય મહિમા સમજી શકે છે. અરે ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે, અરે શ્રીજી મહારાજ પોતે ગઢપુરમાં હતા, આખું ગુજરાત ભગવાન સ્વામિનારાયણને ભગવાન જાણીને પૂજતું હતું, માનતું હતું, પણ ગઢપુરની અંદર અડધા કરતા વધારે ગઢપુર ભગવાન સ્વામિનારાયણને મહારાજની હયાતીમાં પણ ભગવાન સ્વીકારી નહોતું શક્યું. બોલો, અડધા કરતા વધારે, હા, પથરા નાખનારા હતા કેટલા બધા. તો કારણ શું? લૌકિક બુદ્ધિ વાળા જીવને અલૌકિક વસ્તુ સમજાતી નથી. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. માટે પાત્રતા કેળવવી જરૂરી છે. પાત્રતા નથી તો ગમે એવી સારી વાત હોય એ પણ સ્રવી જવાની છે. કુપાત્રની આગળ વસ્તુને વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ રે. લાયકાત વિનાના માણસને વાત સમજાવવા કરતા ત્યાં તો ચૂપ રહેવું ને એ શાણપણ છે. ખરેખર ને આપણા ધર્મગુરુએ પણ શું કર્યું? ભેંસ આગળ ભાગવત વાંચ્યું. એવું જ થયું દાદા. અનધિકારી લોકો ધર્મને સમજવા લાગ્યા. રાવણની લંકામાં અડધી રાત્રે રાક્ષસો વેદ વાંચતા હતા. વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. બિભેત્યલ્પ શ્રુતાદ વેદઃ મામયમ પ્રતરિષ્યતિ. શાસ્ત્ર એ શસ્ત્ર જેવા છે. ઘણી વાર કહું છું, શાસ્ત્રમાં અને શસ્ત્રમાં એક સમાનતા છે. શસ્ત્ર આતંકવાદીના હાથમાં જાય તો શું થાય દાદા? સમજો છો ને, આજે અણુબોમ્બ આટલા બધા છે, એકાદ આતંકવાદીના હાથમાં પહોંચી જાય તો શું થાય? તમે વિચારો, આ અમેરિકામાં ગન સેફ્ટી માટે હતી, પણ અત્યારે મંદ બુદ્ધિના, બાળ બુદ્ધિના અનધિકારી લોકો પાસે હાથમાં ગન ગઈ છે, કેવી રીતે આડેધડ માણસોને મારે છે. ધારો કે તો દાદા માણસને મારે જ છે, એને કદાચ ચાન્સ મળ્યો, 500ની જગ્યાએ 5 લાખ માણસો મરતા હશે, એને દયા આવશે? દયા આવશે? તમે કલ્પના કરો. ચડવાનો ક્રમ નક્કી છે, વિકાસનો ક્રમ નક્કી છે, સારું કામ કરવાનો ક્રમ નક્કી છે, પતનનો ક્રમ નક્કી નથી. આખી દુનિયાને મોટામાં મોટો ભય અત્યારે આ છે. આટલા વિનાશક શસ્ત્રો આપણે બનાવ્યા છે, આ શસ્ત્રો જો કોઈ અયોગ્ય માણસના હાથમાં જશે, કોઈકની બુદ્ધિ અવળી થશે તો શું થશે દુનિયાનું? અરે દુનિયાનું તો પછી આપણું શું થશે? એમ આપણા હિન્દુ ધર્મમાં આ પ્રશ્ન થયો. દિવ્ય જ્ઞાન, દિવ્ય વસ્તુ, દિવ્ય શાસ્ત્રો કોની પાસે ગયા? અયોગ્ય માણસોના હાથમાં ગયા. શસ્ત્ર સારા માણસોના હાથમાં હશે, એનાથી કોઈની રક્ષા થશે, ખરાબ માણસોના હાથમાં જશે, એનાથી કોઈનો વિનાશ થશે. શાસ્ત્ર પણ યોગ્ય અને અધિકારી માણસોને સમજાશે, એનાથી ઘણાનું સારું થશે. અયોગ્ય માણસોને જો મળશે, એનાથી કેટલાનો વિનાશ થશે. શિક્ષાપત્રીમાં મહારાજ એટલે ભલામણ કરી, આસુરી જીવને આ શિક્ષાપત્રી આપવી નહીં. માટે પાત્રતા, લાયકાત, અધિકારીપણું, અંગ્રેજીમાં કહ્યું તો ક્વોલિફિકેશન બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. આપણા યુવાનો બધા જોબ કરે ને, તો આપણા વેદાંત ભગત તબલા વગાડે છે, એમેઝોનમાં જોબ કરે છે. એમેઝોનનું તો હમણાં બહુ તમે જાણો જ છો, કહેવાય છે 1 મિનિટમાં 80,000 ઓર્ડર, 80,000 ઓર્ડર લગભગ 1 મિનિટમાં આખી દુનિયામાં થઈને એ મોકલે છે. આટલું મોટું એનું નેટવર્ક, એટલા બધા હજારોની સંખ્યામાં એમ્પ્લોયી. એટલે વેદાંત ભગતને એવું પૂછતો હતો, એણે બહુ સરસ વાત કરી કે સ્વામી અમને ટાર્ગેટ આપી દીધું છે, 1 કલાકમાં મિનિમમ અમારે 260 જેટલું કરવું, બોક્સ પેકિંગ કરવા પડે, એટલે 260 ઓર્ડર એના પેકિંગ અમારે 1 કલાકમાં કરી દેવા પડે.
જો એક કલાકમાં 260 ન કરીએ અને 200 મિનિમમ કરીએ ત્યાં સુધી વાંધો નહીં, 200 કરતા ઓછા ઓર્ડર થાય તરત તમને વોર્નિંગ આપે, અમે પાછું જો ચેન્જ ન કરીએ તરત ફાયર કરે. આ દુનિયાના દરેક બિઝનેસમાં પ્રોટોકોલ છે, ક્વોલિફિકેશન છે, કાર્ય અને કાર્યની ગુણવત્તાને એક લેવલથી માપવાનો એક માપદંડ છે. સત્સંગમાં શું છે? આપણે ક્યારે વિચાર્યું આપણે ભગવાનને માટે શું કરી શકીએ છીએ? આપણી પૂજા કેવી છે? આપણી માનસિક પૂજા કેવી છે? આપણા ધર્મનિયમ કેવા પાળીએ છીએ? મેં હમણાં જ તમને કહ્યું, પ્રહલાદ જેવા ભક્ત થવાનો દિવસ એટલે હોળીનો દિવસ. આજની પૂનમ વૈષ્ણવમાં ખૂબ મહિમાવંતી પૂનમ છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે, તમે જુઓ પ્રહલાદજીને કેવી રીતે યાદ કર્યા. લોયાનું વચનામૃત ત્રીજું મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચયવાળાનું વચનામૃત કહેવાય છે. રાણા રાજગર વગેરે ભક્તોની વાત કરી શ્રીજી મહારાજ બોલ્યા અને પ્રહલાદની વાર્તા કરી. જે પ્રહલાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા, હે મહારાજ, હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો, તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો. શ્રીમદ ભાગવતના આ મૂળ શબ્દો છે. ભાગવતજીમાં પ્રહલાદજીની સ્તુતિ વાંચવા જેવી છે. આપણા રૂવાડા ઉભા થઈ જાય, આપણો તો ભક્તપણાનો છેદ જ ઉડી જાય. અત્યારે જે ભક્તપણાના લક્ષણો દેખાય છે ને, જેને લોકો ભક્ત માને છે, અરે પ્રહલાદજીએ ત્યાં સુધી કહ્યું કે પ્રભુ, જે ભક્તને માગ માગ કહે ને હું ભગવાન નથી માનતો, ને ભગવાન પાસે માગે ને ભક્ત નથી માનતો, આપણે તો ભિખારી છીએ ભક્ત નથી. આ દ્રષ્ટિએ વિચારીએ તો કેવો વિશ્વાસ જુઓ તો. આ પ્રહલાદનું ભક્તપણું તમે જુઓ, આટલી મોટી રક્ષા કરી છે તો પણ શું કહે છે, તમે મારી રક્ષા કરી એને હું રક્ષા નથી માનતો, તમે જ્યારે મારા ઇન્દ્રિયો રૂપી શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ. વંદન કરી આવા ભક્તરાજને. એટલા માટે આ પ્રહલાદનો વૈષ્ણવ પરંપરામાં એટલો મોટો મહિમા છે, એટલો મોટો મહિમા. અસુર કુળમાં જન્મ્યા હતા, પણ જેટલા ભક્ત અગ્રગણ્ય ગણાય છે એમાં પ્રહલાદજીનું સ્થાન છે. એવો આજે પવિત્ર દિવસ છે, આપણે પ્રહલાદ જેવા ભક્ત બનીએ, 16 વલ્લા સુવર્ણ જેવી આપણી ભક્તિ બને. આ ત્રણ દ્રષ્ટાંત યાદ રાખીએ. ઘણીવાર આપણને મહારાજ મોટા સત્પુરુષ એનો રાજીપો એ ભેટતા હોય, પ્રસાદ જમાડતા હોય, આ ઘણું બધું મળ્યું છે, પણ આપણું જીવન પેલા ગધેડા જેવું હોય, માથે ચંદન ચોપડો કપૂરના હાર પહેરાવો તો એ ભૂંકે ખરો પાછો. એમ આપણે આટલું બધું મળ્યા પછી પાછા નંબર 2 ઇમારત કાચી. આટલો બધો રાજીપો પ્રાપ્તિ બધું થયું હોય પણ એકાદ વખત ઝોકો વાગે ને, એકાદ વખત કંઈક હલનચલન થાય ને, એકાદ વખત માન ન મળે, આપણું મનનું ધારું સચવાય નહીં, આપણી ઈચ્છા પૂર્તિ થાય નહીં, આપણને કોઈ વઢે, આપણને કોઈ રોકે, આપણને કોઈ ટોકે, ઇમારત આખી કડડર ભૂંસ થઈ ગયું. એમાં સંશયના, દેહભાવના, લૌકિક ભાવના ઘણાઓ પડી ગયા છે ને, શું કરવું પડશે? એ પૂરવા પડશે. બાકી આ કથા વાર્તા, આ સત્સંગનું અમૃત, આ ભગવાનની પિયોડા મહારાજની કેટલી દિવ્ય મૂર્તિ છે, વિચાર તો કરો કેટલી દિવ્ય મૂર્તિ. આ બધું ગુરુદેવ જેવા કેવા મોટા સાધુ છે, કેવા મોટા સાધુ કેસે આ સંત તો બહુ સારા રે, આટલું વિચારે ને અક્ષરધામમાં બેસી જાય, આવા મોટા સાધુ મળ્યા છે. પણ આ બધું ક્યારે સમજાશે? આ ત્રણ શરત ફૂલફિલ કરીશું ત્યારે. યુ અન્ડરસ્ટેન્ડ મી વિનયજી? એટલે મહારાજ બોલ્યા શું, લૌકિક બુદ્ધિ વાળાને આવી અલૌકિક વાતો સમજાવી કેમ? અમે પરચાઓ બતાવ્યા, ઐશ્વર્ય બતાવ્યું, દેવોને દુર્લભ સમાધિ કરાવી, પણ અમને થયું નહીં નહીં આ બધું બંધ કરવું છે, હવે આ નથી કરવું, હવે નવો માર્ગ લેવો છે. કયો માર્ગ? મેં ઘણી વાર કથામાં વાત કરી છે. શું અમે સંતો અમેરિકામાં એટલી રખડપટ્ટી કરતા, 24 કલાક નોનસ્ટોપ ગાડી ચલાવી. સંજય ભગતને પૂછો તમે, હસમુખ ભગતને પૂછો, હસમુખ ભગતે કેટલી ગાડીઓ ચલાવી છે, કેટલા આપણા સંતોએ થાળ કર્યા છે અમેરિકામાં. અમે હમણાં દાદા શિકાગો ગયા, એટલે અમે સંતો એક દી બેઠા હતા ખાલી ગાડીમાં, મારે ચર્ચા ચાલતી હતી. પછી મેં કીધું, અમે શિકાગોમાં આવ્યા, 29 દિવસમાં 29 દિવસ થાળ કર્યા હતા, 29 દિવસમાં 29 દિવસમાં 2 વાર થાળ પણ ઘણા દિવસોમાં કરેલા. પછી જેને જેને ત્યાં થાળ કર્યા ને બધાને લિસ્ટ કાઢ્યું, એમાંથી અત્યારે મોટા ભાગના 89% ગેરહાજર હતા. કેટલા?
એટલે હું ઘણીવાર કથામાં વાત કરું છું, પધરામણીનો સત્સંગ, થાળનો સત્સંગ, મહાપૂજાનો સત્સંગ, દર્શનનો સત્સંગ, પધરામણી, થાળ, મહિમા, મહાપૂજાનો બહુ મોટો મહિમા છે, પણ આ ચારે ચાર સત્સંગ લાંબા નથી ટકતા, એક જ સત્સંગ ટકે છે કથા વાર્તાનો. અમે શિકાગો હતા, કેટલો સ્નો પડ્યો, એકવાર તો અમને થઈ ગયું કે સભા આપણે કેન્સલ કરીએ, પણ અમને થયું ચાલો આપણે બે ચાર ભક્તો તો લાભ લઈ શકે એટલે સ્કાઈપી ગોઠવી, એટલા સ્નોની અંદર દાદા કલાક સવા કલાક દૂરથી એકલા બેનો ગાડી ચલાવીને પણ 70-80 ભક્તો રોજ આવતા હતા. વિચાર તો એ સત્સંગ મહાન કે બે ચાર ભક્તોના ફોન આવ્યા, સ્વામી અમારે ત્યાં તમે થાળ કરવાના આવ્યા, સ્વામી અમારે ત્યાં પધરામણી કરવાના આવ્યા. મેં કીધું ભગત અમે છેક ન્યૂજર્સીથી અહીંયા આવ્યા, તમારા ઘરથી 15 મિનિટ દૂર હતા, તો તમે સભામાં ના આવ્યા, અમને તમારા કરતા વધારે દુઃખ છે. આ હાચવાની જે પ્રક્રિયાઓ હતી ને, ખાલી કાચના વાસણની જેમ જાળી રાખવાની પ્રક્રિયા હતી ને, એમાં કોઈનું કલ્યાણ નથી. ચોખ્ખું કેવું પડે, ચોખ્ખી વાત કરવી પડે, જીવ ચોખ્ખો થાય તો આ સત્સંગ પચે. બાકી હાચવા માટે તો એવું છે કે સાધુ કદાચ દયાળુ અને દયા કરીને સાચવી રાખે, થાળ બે કરી દે, પધરામણી 5 વાર કરી દે, એનાથી કઈ આત્યંતિક કલ્યાણ કોઈનું થવાનું નથી. સાંભળો, શ્રીજી મહારાજે સમાધિ બંધ કરાવી, ઐશ્વર્ય બંધ કરાવ્યું, પરચાવ પૂરવાનું બંધ કર્યું. શું કર્યું મહારાજે? શ્રીજી મહારાજે વાત કરે છે, જે કોઈને સામર્થ્ય બતાવવું તે મોટા પુરુષોને માટે જરાય કઠણ નથી, લોકો એવું કહે છે. અમે જ્યારે પ્રતાપ જોઈએ ત્યારે જ અમને વાત મનાશે, આવી પણ લોકો વાતો કરે છે, પરંતુ તે બધી વાત અમને ખોટી જણાય છે. કોઈ પ્રતાપ જોવાથી ભગવાનને માનતો નથી થતો. જો એમ પ્રતાપ જોવાથી માનતા થતા હોત તો મહારાજ એમ કહેવા માંગે છે, મેં કેટલો માંગરોળમાં પ્રતાપ બતાડ્યો જ છે, માટે હવે અમારે કોઈને પ્રતાપ દેખાડવો નથી, પરચા પૂરવા નથી. સમજણની વાતો કરીને જેટલો સમાસ થાય છે તેટલો પ્રતાપ દેખાડવાથી થતો નથી. કથા સાંભળનારા બધા ભક્તોને વંદન સાથે આ વાત કરું. અમે હજારો વખત વાત કરીએ છીએ, ઘણા સમય પહેલા, ઘણા વર્ષો પહેલા એકવાર આવી વાત આવી, ત્યાં બીજી વાર વાત આવી. કેવી? સમજણની વાતો કરીને જેટલો સમાસ થાય છે તેટલો પ્રતાપ દેખાડવાથી થતો નથી, માટે હવે સહુએ વાતો કરવાનો અભ્યાસ કરવો. ગુણાત્યાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી 4 પ્રશ્ન પૂછ્યા. મહારાજ, આત્મારૂપે થઈને વર્તવું એ શ્રેષ્ઠ છે? તમે મહારાજ જે કહેશો એમ કરીશું? કે ભગવાનનું ધ્યાન કરવું એ શ્રેષ્ઠ છે? કે માંદા સાધુની સેવા કરવી એ શ્રેષ્ઠ છે? કે ભગવાનની કથા વાર્તા કરીએ એ શ્રેષ્ઠ છે? આ 4માંથી શ્રીજી મહારાજે કહ્યું ભગવાનની કથા વાર્તા કરવી એ શ્રેષ્ઠ છે. ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું ત્યારથી અમે વાતો ચાલુ કરી, તે આજ દિવસ સુધી વાતો ચાલુ જ છે. આજે આખા અમેરિકામાં ટેક્સાસથી લઈ ફ્લોરિડા સુધી, આ બાજુ કેનેડાથી લંડન સુધી એકે એક પરિવાર લોયાધામની સુગંધથી મહેકી રહ્યા છે. અરે, સંપ્રદાયના સારા સારા સંતો, આપણા લોયાધામ પરિવારના હરિભક્તોને મળે, એનો નિષ્ઠા સત્સંગ જુએ અને રાજી થઈને ગુરુજી પાસે વાત કરે, અમારા સંતો સુધી વાત આવે, વાલા ભક્તો, એનું કારણ છે આ કથા વાર્તા. હૈદરાબાદ ગુરુકુલના ખૂબ મહાન સંત, સંપ્રદાયના એક મહાન વિભૂતિ સમાન દેવકૃષ્ણદાસજી સ્વામી, હમણાં દેવપ્રસાદદાસજી સ્વામી, હમણાં વચ્ચે એમને જોર્જિયાથી પસાર થવાનું, એમને રાતવાસો કરવો પડેવો હતો, એટલે સંતોએ ફોન કર્યો. આપણા લાલજી ભગતને ત્યાં સંતોએ રાતવાસ, રાત્રે નિવાસ કર્યો, સંતો રોકાયા, સવારે થાળ પણ કર્યો. લાલજી ભગતના ઘરનો સત્સંગ, એમનો દીકરો નાનો સરજુ, એના ઘરની ભક્તિ પ્રેમ જોઈ બીજે દિવસે સંતોએ જે વાત કરીને, ત્યારે વાલા ભક્તો એમ કહેવાનું મન થાય, આ સત્સંગ જે આપણે કરીએ છીએ ને, મોટા મોટા સંતો એમાં મોહર છાપ મારી રહ્યા છે. કયો સત્સંગ? સમજણની વાતોથી જે થાય, કથા વાર્તાથી જે થાય. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, ઉત્કૃષ્ટ ગુણ પ્રાપ્તિ થયાનું કારણ શું છે? ભગવાનની કથા વાર્તા. જેટલી પ્રેમથી કથા વાર્તા સાંભળીશું એટલા કામ ક્રોધાદિક દોષ ઓછા થશે. એ દોષ ઓછા થયા એ લૌકિક બુદ્ધિ ઓછી થઈ, જેટલી લૌકિક બુદ્ધિ ઓછી થઈ એટલી જ દિવ્ય બુદ્ધિ થશે, એનાથી દિવ્ય વાતો, દિવ્ય સંતો, દિવ્ય ભક્તો, આ બધું સમજાશે. કેટલાક
કેટલા એવા એવા તો કેટલા આપણા લોયાધામ પરિવારના હરિભક્તોના પ્રસંગો છે, આ તો મેં એક તમને દાખલો ખાલી આપ્યો માટે શ્રીજી મહારાજે બધાને વાત કરી. જો શું મહારાજ ભલામણ કરે છે, સો સબ વાત ઝૂઠ હમ જાના, આ પરચો પૂરવો, પ્રતાપ દેખાડવો, ઐશ્વર્ય પૂરવો, આ બધી વાત તમને જૂઠી લાગી, એમાં કોઈનું કલ્યાણ ઝાઝા દિવસ નહીં થાય, થોડા દિવસ વાહ વાહ થાય. સો સબ વાત ઝૂઠ હમ જાના, અબન પ્રતાપ કોઈ કુ દિખાના, વાત કર હોય જીતનો સમાસા, વાત કર હોય જીતનો સમાસા, વાત કો અબ કરના અભ્યાસા, વાત કો અબ કરના અભ્યાસા. માટે તમને બધા ભક્તોને મારી બે હાથ જોડીને નાની ભલામણ, કથા સાંભળો છો, ખૂબ સારું કામ કરો છો, તમે ધન સંપત્તિ લૌકિક વ્યવહાર માર્ગમાં સતત આગળ વધતા રહો છો ને, એમ પહેલું પગથિયું આપણે ચડી ગયા કથા સાંભળવાનું, હવે બીજું પગથિયું તમે ચડી ગયા મંતવ્ય લખવાનું, હવે ત્રીજું પગથિયું છે જે વાત સાંભળો છો, જે વાત સમજો છો, એ તમે તમારા પરિવારમાં ઘર સભા કરો, એકબીજાને સમજાવો. દાદા, પરમ દિવસે મારા ફોનમાં એક સત્સંગી ભક્ત એટલો સરસ, એની ઘર સભાનો એક્સપેરિમેન્ટ કયો, આખો અનુભવ મોકલ્યો, એટલે તમને કહું છું. ઘણા સારા સત્સંગી ભક્તોના ઘરના પ્રશ્નો બોલ્યા વગર, ઝઘડા વગર, એની મેં તે સોલ્વ થઈ ગયા છે. કેટલાક કાતિલ પ્રશ્નો, હું અમુક પ્રશ્નો જાહેરમાં કહી ન શકું, મારી મર્યાદા છે. પતિ પત્નીના મન ખાટા થઈ ગયા હોય, ડાઇનિંગ ટેબલ પર સાંજે આ કથા ચાલતી હોય, બોલ્યા વગર જમવાનું, એકબીજા સામે જોવાનો વ્યવહાર ન રહ્યો હોય, ત્યારે હું એટલા માટે કહેવા માંગુ છું કે તમારા ઘરના બધા પ્રશ્નો આ ભગવાન ઉકેલી શકશે, ભગવાનની કથા વાર્તા ઉકેલી શકશે. માટે તમે, મહારાજની આજ્ઞા છે, વાતકો સબ કરના અભ્યાસા, બધા ભક્તો હવે ભગવાનની વાતો કરો, આ શાસ્ત્રોની વાતો કરો, ગુરુજીની આજ્ઞા છે, શાસ્ત્રોને બરાબર સમજવા, બરાબર પકડવા, વાંચવા, ધારવા, અને ધાર્યા પછી એવી વાતો કરવી. અમે હમણાં ન્યુયોર્ક અપસ્ટેટ ગયા હતા, અલ્પેશ ભગતને પ્રવચન આપ્યું, એટલું સરસ એને પ્રવચન કર્યું. એકવાર હું ને શ્રીજી સ્વામી બેઠા હતા કે આપણા ન્યૂજર્સી સત્સંગમાં અને મેકન સત્સંગમાં થોડા ડિફરન્સીસ આપણને દેખાય. મેકનમાં એવું છે, કોઈ પણ હરિભગતને કીર્તન આપો, ગાઈ શકે, કોઈ પણ હરિભગતને કથા કરવાની વાત આવે, બધા કરી શકે. આપણે ત્યાં આટલા બધા સંતો છે તેમ છતાં નથી કરી શકતા. કારણ શું? બધાને એમ છે આ તો સંતોને જ કરવાનું હોય, ક્યારેક કર્યું નથી. પેલું કહેવાય ને કે સિંહનું બચ્ચું ઘેટા જોડે ભળી ગયું, શું થઈ ગયું? ઘેટું થઈ ગયું. અરે, તમે બધા સિંહના દીકરા છો, પૂજ્યપાદ ગુરુજીએ આટલી બધી કૃપા વરસાવી છે, માટે હવે તો આપણે પ્રકરણ ચલાવવું પડશે, હરિભક્તો હરિભક્તો સભા કરવા જાય, કથા વાર્તા એ જ કરે, કેમ ના થાય દાદા? આટલી બધી વ્યવહારની વાતો કરીએ, કથાની કેમ વાતો ન થાય? માટે તમને બધાને મારી ભલામણ, જ્યાં જ્યાં આપણી સ્કાઈપી સભા ચાલે છે, ફ્લોરિડા ચાલે છે, શિકાગો ચાલે છે, મેકન ચાલે છે, 10 થી કંટકીમાં ચાલે છે, કેનેડામાં ચાલે છે, લંડન ચાલે, 10-12 જગ્યાએ ચાલે છે, પણ સ્કાઈપી સભામાં એકલા સંતો બોલ બોલ કરશે, નહીં કામ થાય, બે હાથે તાળી પડે છે. તમારે પણ એવી વાતો કરવી પડશે, આ શાસ્ત્રોને બરાબર ઉતારીને મહારાજને ગુરુજીને સાથે રાખી એવી વાતો કરો. આપણા હરિકૃષ્ણ ભગત એક ઉદાહરણ છે. એક હરિકૃષ્ણ ભગતને સત્સંગની કરાવવાની ગુરુજીએ ભલામણ કરી, બે જણા ખાલી હતા, બે જણા, ત્રીજો કોઈ માણસ નહોતો, પણ ભગતે ગુરુજીની આજ્ઞા માની, જેવી આવડે એવી મહારાજની વાતો, વચનામૃતની વાતો, નિશ્ચય, પક્ષ અને મહિમાની વાતો શરૂ કરી, ઉપાસનાની વાતો શરૂ કરી, આજે તમે જુઓ છો મેકનમાં આખું મંદિર ઊભું છે. અને બાકી તો બધા એક જ કેસેટ વગાડે છે, સ્વામી તમે આવો ને તો સત્સંગ હારો થાય, તમે જાઓ ને પછી સત્સંગ ઢીલો પડી જાય. આ સાચી કેસેટ કે ખોટી દાદા? ખોટી છે. આપણે બધું ભગવાન ઉપર નાખી દઈએ છીએ, બધું સંતો ઉપર નાખી દઈએ છીએ, ધેટ ઇઝ બિગ મિસ્ટેક. આ ચેન્જ કરવાની છે આ કથામાંથી. સમય આવશે ત્યારે 24 કલાક સંતો જોડે નહીં રહે, સમય આવશે ત્યારે 24 કલાક સમજણ જોડે રહેશે. એ સમજણ તમારે ઉતારવી પડશે, તમારા પરિવારને આપવી પડશે, તો બધા સલામત. મહારાજે જો કેવી સરસ વાત કરી, આપણા સત્સંગમાં અત્યારે જે હરિભક્તો સાધુઓને વર્ણી જેટલા છે, તે સૌએ ધારણાને ધ્યાન સહેજે થાય તો કરવા,
પણ હવે સમાધિની લાલચ રાખવી નહીં. સંતો તમે પણ લાલચ છોડી દો સમાધિની. કદાચ કોઈ દંભે કરીને સમાધિ કરશે તો તેને અમે તરત પારખી લેશું. ખેરના લાકડાના અંગારાને શરીર ઉપર મૂકવામાં આવે છતાં થોડી પીડા જેને ન જણાય તેના ઉપર બે ત્રણ વાર અંગારા રાખવામાં આવે ત્યારે જેનું એક રૂવાડું લગારે ચોરાય નહીં ત્યારે અમે તેને સાચી સમાધિ કહીએ. તેના સિવાય તો બધી સમાધિ કાચી છે. ધારણાને ધ્યાન તો મૂર્તિનું ચિંતન કરવાથી પણ થાય છે, પણ તેને સમાધિ કહેવાય નહીં. તે ધ્યાન તો સહેજે જ થાય છે. માટે શ્રીજી મહારાજે સંતોને પણ ભલામણ કરી, સમાધિની લાલચ તમે પણ ન રાખો, મહારાજની મૂર્તિને ધારો, મૂર્તિને સંભાળો, એ સમાધિ બરાબર જ છે. વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી અંત્યનું 11મું મહારાજને પ્રશ્ન પૂછ્યો, સમાધિ વિના સમાધિ જેવું સુખ કેમ આવે? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, આ સંતોને આ ભક્તોમાં આત્મબુદ્ધિ થાય ને ત્યારે સમાધિ વિના પણ સમાધિ જેવું સુખ આઠે પહોર આવે. દાદા બહુ મહત્વની વાત છે, અતિ મહત્વની વાત. સમાધિ જેવું સુખ સમાધિ વિના પણ ભગવાન સ્વામિનારાયણે સહજ કરી દીધું, મુક્તિનો માર્ગ સરળ બનાવી દીધો, ચપટીમાં સમજી શકાય એવો બનાવી દીધો. તમારે ને મારે એ માર્ગ ઉપર ચાલવાનું છે, અનુભવ થશે. સંતોને હરિભક્તોને બધાને ભલામણ કરી કે સમાધિ, પરચા, પ્રતાપ, ઐશ્વર્ય એની વાતો છોડો, જીવને સમજણ આપવાની વાતો શરૂ કરો. સમજણ આવશે ને તો આ બધું સફળ છે, સમજણ નહીં હોય ને તો પરચાનો બરાબર ઐશ્વર્યનો એ સત્સંગ કંઈ લાંબો ટાંકવાનો નથી. શ્રીહરિ આટલી વાત કરીને જમવા ઉઠ્યા. આમ તો વચનામૃતમાં મહારાજે કેટલું બધું કીધું છે, એક નાની વાત વાંચી દઉં. વચનામૃત મધ્યનું 38મું માચા ભક્તનું વચનામૃત છે. સંસારી જીવ છે તેને તો કોઈ ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે, અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર મંત્ર નાટક ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. અને જે હરિભક્ત હોય અને જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તો પણ અડધો વિમુખ જાણવો, અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહીં. યથાર્થ ભગવાનના ભક્ત તો કાર્યાણી ગામમાં માચો ભક્ત હતા. સાંભળજો વાત, યથાર્થ ભગવાનના ભક્ત તો કાર્યાણી ગામમાં માચો ભક્ત હતા. તે સત્સંગ થયા મોર, સત્સંગમાં આવતા પહેલા કેટલી મોટી સમજણ, કેટલું ઊંચું ક્વોલિફિકેશન, કેટલું ઊંચું ક્વોલિફિકેશન. યોગેશ ભગત શિકાગોવાળા, એમણે મને હમણાં વાત કરી હતી, આપણે મંદિરોમાં કથા વાર્તામાં જે પાઠ શીખવાડીએ છીએ ને એવા પાઠ આ અમેરિકાના જન્મેલા બાળકોને સ્કૂલોમાં સહજ શીખવાડવામાં આવે છે. સહજ બે ચાર મને એક્ઝામ્પલ કીધા, ક્યારેક હું કથામાં લાવીશ એ વાતો. આપણને એમ થાય આપણે વાત કરીએ છીએ પડી વસ્તુ કોઈની ઝાલે ના હાથે ના ઝાલે રાજ. આ દેશમાં કેવું છે દાદા, કોઈ કોઈની વસ્તુ ઉપાડે છે, તમે જુઓ તો ખરા. ચારે બાજુ આપણને દેખાય જાણે રામ રાજ્ય છે, સતયુગ છે એવું લાગે. પૂજ્યપાદ ગુરુજી એકવાર અહીંયા આવ્યા, આ બધા દરવાજા ખુલ્લા હોય, કેમેરા આટલા બધા પડ્યા હોય, ગુરુજી બોલ્યા 2-3 વાર, આ તો રામ રાજ્ય જેવું લાગે છે. ઇન્ડિયામાં કોઈ સમયો કોઈ ઉત્સવ ખાલી નથી જતા, ચોરી અઢળક ન થયો. બોલો દાદા, એક કવિ હમણાં છે ને બહુ સરસ કાવ્ય લખ્યું છે, અમે નિકોરા ગયા ત્યાં બહુ સારા એક કવિ જોશી સાહેબ, બહુ સાહિત્યમાં ઊંચું નામ, એમણે 2-3 પુસ્તકો મને આપી, એટલે હું ક્યારેક વાંચું થોડો ટાઈમ મળે તો. કવિએ બધી વસ્તુને સરસ આમ કવિતાની દ્રષ્ટિએ, કવિ એટલે કલ્પનાનું કારખાનું, કવિ એટલે કલ્પનાનું કારખાનું, ડેફિનેશન બહુ સરસ છે. દરેક વસ્તુની ડેફિનેશન આપી છે. ભજીયા એટલે બહુ ચણાના લોટના અણુબોમ પેટમાં ફૂટે, એવી સરસ બધી ડેફિનેશન એને કરી છે જોરદાર. એ બધી ડેફિનેશન ક્યારેક આખી ચેપ્ટર વાંચવા જેવું છે. એમાં મંદિરનું એક ડેફિનેશન, મંદિર એટલે ચંપલને ચોરવાની જગ્યા. મંદિર આટલી હદ સુધી બદનામ છે આપણા. કાકા કાલેલકર જેણે વાંચ્યા હોય ને ખબર પડે, કાકા કાલેલકરના ચાપખા એવા ખતરનાક છે ને, એવો સાહિત્યિક માણસ.
એણે મંદિર વિશે લખ્યું છે. હું એટલા માટે કહું છું કે મંદિર એ મહાન છે, પણ મહિમા વિનાના માણસોએ એ મંદિરની પવિત્રતાને અભડાવી દીધી. પૂજા પાઠ હરિભાઈ કોઠારી કેવા સાહિત્યિક, કેટલું સરસ લખે. દિલથી સ્વીકારેલી સજા એ પણ પૂજા છે, અને દિલ વગર કરેલી પૂજા એ પણ સજા છે. આપણે દિલ વગર, દગડાઈથી, મહિમા વિના, સમજ્યા વિના, ઊંધું ગાલીને કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું, અખો કહ્યાનું કરવું કેમ, ત્રીજે દિવસે એમનું એમ. માચા ભક્ત જુઓ તમે કેવી એની સમજણ હતી. સત્સંગ થયા પહેલા માર્ગીના પંથમાં હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં, અને પોતે બાળ બ્રહ્મચારી રહ્યા. અને કોઈ કિમિયાવાળો પોતાને ઘેર આવીને ઉતર્યો હતો, તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું. પછી એ ભક્તને કહ્યું, તમે સદાવ્રતી છો, બહુ ઉદાર છો, બીજાને સદાવ્રત આપો છો, માટે તમને આ બુટ્ટી બતાવીને રૂપું કરવા શીખવું. પછી એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો અને એમ કહ્યું, અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી. પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. વિચારો, આવા ભક્ત હોય સાચા ભક્ત છે. એવા ભક્ત કેવળ સમજણથી થાય છે, અને સમજણ મહારાજને સાથે રાખી શાસ્ત્રની યોગ્ય વાત રાગ અને દ્વેષ રહિત કરવામાં આવે ત્યારે એવા સમજણવાળા સત્સંગી સહજાનંદી સિંહ ભક્તો તૈયાર થાય છે, જે આપણા લોયાધામમાં ચારે બાજુ આપણે દર્શન કરીએ છીએ. તમે બધા ભક્તો પણ હવે ઘર પરિવારમાં આવી રીતે સમજણની વાતો કરો. શ્રીહરિ આટલી વાત કરીને જમવા માટે ઉઠ્યા, પોતે જમી રહ્યા, પ્રેમથી સંતોને જમાડ્યા, પછી આવીને પલંગ ઉપર બેઠા, સંતોને ગાન કરાવવા માટે પોતાની પાસે બોલાવ્યા. તેમની પાસે ઘણા જ ઉત્સાહથી કીર્તન ગવડાવવા લાગ્યા. શ્રીહરિએ અધરાત થઈ ત્યાં સુધી કીર્તન ગવડાવ્યા, પછી પોતે પોઢી ગયા. બધા હરિભક્તો પોતપોતાને ઘેર ગયા. જે નિત્ય પ્રગટ સુખ આપે છે એવી શ્રીહરિની મૂર્તિમાં નિમગ્ન થઈ સૌ સંતો જીવમાં શ્રીનું ચિંતન કરતા કરતા પોઢી ગયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પુરમાં માંગરોળમાં નવાબ મળીને ગયા, પછી કીર્તન ગવડાવીને શ્રીહરિ પોઢી ગયા. એ નામે 68મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.